गुड मॉर्निंग સ્ટુડન્ટ, છેલ્લે આપણે આયનીકરણ એન્થાલ્પીની વાત કરી હતી. હવે આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે શું બાળકો? તો જેમ આયનીકરણ એન્થાલ્પી એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા હતી, એવી રીતે ઇલેક્ટ્રોન જ્યારે દાખલ કરવામાં આવે ત્યારે જે ઉર્જા, આમાં ઉર્જા આપવી કે લેવી પડે એ શબ્દનો ઉપયોગ ના કરાય, આમાં ઉર્જાનો ફેરફાર એવો શબ્દ લેવાનો છે આપણે. તો અહીંયા એના કરતાં ઉલટી વ્યાખ્યા લખીશું કે વાયુરૂપ તટસ્થ પરમાણુ હોય, વાયુરૂપ તટસ્થ પરમાણુમાં એક ઇલેક્ટ્રોન શું કરવાનું છે, હવે દાખલ થઈને ઋણ આયન બને. હવે એક ઇલેક્ટ્રોન અંદર જાય એટલે પેલો જે પરમાણુ હોય કેવો બની જશે, ઋણ આયન બને ત્યારે તેમાં થતા ઉર્જાના ફેરફારને અથવા એન્થાલ્પી ફેરફારને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે, ડેલ્ટા ઇજી કહે છે, બરાબર છે. તો અહીંયા દાખલ થવાની વાત આવે છે, પહેલાંમાં આયનીકરણ એન્થાલ્પીમાં મુક્ત કરવાની વાત હતી. તો અહીંયા શું લખી શકાશે કે ભાઈ તમારી જોડે એક પરમાણુ છે, એમાં હવે તમે એક ઇલેક્ટ્રોન દાખલ કરો છો, તો હવે આ કેવો બની જશે, એક્સ માઇનસ બની જશે. તો આમ આવી રીતે હવે આની અંદર સાહેબ ફેરફાર કેમ લખ્યો, કેમ આપવી કે લેવી પડતી, કારણ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, બરાબર છે, ઇલેક્ટ્રોન મેળવવાની જે ક્રિયા છે એ મેળવવાની ક્રિયા ઉષ્મા ક્ષેપક પણ હોઈ શકે, એટલે કે ઉષ્મા મુક્ત પણ કરી શકે અને ઉષ્મા શોષક પણ હોઈ શકે, બંને હોઈ શકે. એટલે અહીંયા ઉષ્મા આપવી કે લેવી પડે એવું કહી શકાય નહીં, કારણ કે ઘણા તત્વો ઇલેક્ટ્રોન ગ્રહણ કરે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે, જ્યારે ઘણા તત્વો એવા છે કે જે ઇલેક્ટ્રોન મેળવે, બરાબર છે, ઘણા તત્વો એવા છે કે ઇલેક્ટ્રોન મેળવે તો ઉર્જા મુક્ત કરે છે અને ઉર્જા મુક્ત કરે છે એનો મતલબ ઉર્જા બહાર નીકળે છે, એનો મતલબ ડેલ્ટા ઇજીએચ કેવી બની કહેવાય, ઋણ બને છે, બરાબર છે. કેવું બને છે, ઋણ મળે, ઉર્જા બહાર કાઢે એટલે ઓછી થાય એટલે ઋણ બને છે. જેમ કે સત્તરમો સમૂહ કયો તત્વ, હેલોજન તત્વોની વાત છે. સત્તરમો સમૂહ જે હેલોજન તત્વોનો સમૂહ છે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ઋણ છે, બરાબર છે. આની ડેલ્ટા ઇજીએચ સૌથી વધુ ઋણ છે. કેમ એવું છે, કારણ કે આ શું કરે છે, ઝડપથી પોતાની અંદર ઇલેક્ટ્રોન લઈ લે છે અને ઘણી બધી ઉર્જા બહાર કાઢે છે, વધારે ઉર્જા બહાર કાઢે છે, એટલે એનું મૂલ્ય સૌથી વધારે ઋણ છે. કારણ કે એ શું કરે છે, એક ઇલેક્ટ્રોન મેળવે અને કોના જેવી રચના પ્રાપ્ત કરે, ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લે, એટલે એમની સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બહુ ઝડપથી ઇલેક્ટ્રોન પોતા ખેંચી, અને જે ઝડપથી ઇલેક્ટ્રોન અંદર લઈ લે એનું મૂલ્ય વધારે ઋણ હોય. હવે એની ઉલટી વાત કરીએ તો ઉમદા વાયુઓ જે છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેડોન, એની અંદર ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું સૌથી વધારે ધન મૂલ્ય છે, બરાબર છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ડેલ્ટા ઇજીએચ સૌથી વધુ ધન મૂલ્ય ધરાવે. કેમ આવું છે, એનું કારણ શું? કારણ કે ઉમદા વાયુમાં દાખલ થતો ઇલેક્ટ્રોન જે હોય એ નવી કક્ષામાં દાખલ કરવો પડે, અને નવી કક્ષામાં દાખલ કરવો પડે તો તમારે ઉર્જા એને વધુ આપવી પડે, અને એટલા માટે એની ડેલ્ટા ઇજીએચ સૌથી વધારે ધન છે. કારણ કે તમે વિચારો, ધારો કે નિયોન છે, તો નિયોનની ઇલેક્ટ્રોન રચના શું આવે, 2-8. હવે તમારે એક ઇલેક્ટ્રોન ઉમેરવો હોય, અહીંયા +1 એક ઇલેક્ટ્રોન ઉમેરવો છે, તો તમારે કઈ કક્ષામાં નાખવું પડે, ત્રીજી કક્ષામાં નાખવો પડે, અને આખી નવી જ કક્ષામાં નાખવાનો હોય એટલે તમારે પછી ઉર્જા કેવી આપવી પડે, વધારે આપવી પડે. તો ઉમદા વાયુઓની ડેલ્ટા ઇજીએચ સૌથી વધુ ધન હોય, જ્યારે હેલોજનની સૌથી વધુ કેવી હોય, ઋણ હોય છે બાળકો. તો જેમ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય યાદ રાખવાનું, ડેલ્ટા ઇજીએચ મૂલ્ય જેમ વધુ ઋણ, જેમ વધારે ઋણ, ઇલેક્ટ્રોન દાખલ કરવો સરળ બને છે. ઓકે.